गौमाता ने राष्ट्रमाता जाहिर करवामां भालका तीर्थी वेरावळ सोमनाथी गांधीनगर सुधीनी पदयात्रानुं आयोजन 550 થી વધુ દિવસોથી ધરણા ચાલે છે, સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે જેમ કે બીજા રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારે વિધાનસભામાં બિલ પારિત કરીને કેન્દ્ર સરકારને મોકલ્યા છે, એવી જ રીતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે ગુજરાત સરકાર પણ વિધાનસભામાં બિલ પારિત કરે એ ઉદ્દેશથી પદયાત્રાનું આયોજન થયું છે. સાથે જ આ પદયાત્રા ભાલકા તીર્થ સોમનાથની શરૂઆત થઈને આજે જેતપુર ખાતે આવી પહોંચી હતી. ભવ્ય સ્વાગત કરાયું હતું અને 12 તારીખે આ પદયાત્રા ગાંધીનગર ખાતે પહોંચશે અને સરકારને વિનંતી કરી હતી કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે વિધાનસભામાં બિલ પારિત કરે. અને દેશના મોટાભાગના લોકોની આસ્થા જોડાયેલી છે ત્યારે ગૌમાતાને બચાવવી ખૂબ જરૂરી છે અને વહેરી તકે ગૌમાતાને સાચું સુરક્ષા કવચ આપે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે તેવી માંગ કરી હતી. અને પદયાત્રા ગાંધીનગર ખાતે પહોંચીને સૌ ગૌપ્રેમી વ્યક્તિઓએ જોડાઈને આવેદનપત્ર આપશે. આશીષ પાટડિયા, ZS TV, જેતપુર. જય હિન્દ, જય ભારત, જય ગૌમાતા, જય રાષ્ટ્રમાતા. હું અર્જુન આંબલિયા. અમારી લડત છેલ્લા 3 વર્ષ ત્યાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપી સમગ્ર ભારતમાં ગૌ હત્યા બંધ થાય એના માટે આ અમારી એક શાંતિપૂર્ણ અહિંસક લડત ચાલી રહી છે. એમાં 550 થી વધારે દિવસથી જંતર મંતર ધરણા અનિશ્ચિત સમય સુધી હાલે છે. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે બીજા રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સરકારે વિધાનસભામાં બિલ પારિત કરી અને કેન્દ્ર સરકારને મોકલ્યા છે, એવી જ રીતે ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે ગુજરાત સરકાર પણ વિધાનસભામાં બિલ પારિત કરે આ મુખ્ય ઉદ્દેશ્યથી આ પદયાત્રાનું આયોજન થયેલ છે, જેમાં મને આ પદયાત્રામાં જોડાવાનો સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આ પદયાત્રા આજરોજ જેતપુર ખાતે પહોંચી છે અને આવતીકાલે ગોંડલ ખાતે પહોંચશે અને 12 તારીખે ગાંધીનગર પહોંચશે. અમારી આપના માધ્યમથી સરકારશ્રીને બે હાથ જોડીને એક જ વિનંતી છે કે ગૌ માતાને વહેલી તકે રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે વિધાનસભામાં બિલ પારિત કરે, કારણ કે દેશના મોટાભાગના લોકોની આસ્થા જોડાયેલી છે. ગૌ માતા અર્થતંત્ર, આરોગ્ય, પર્યાવરણ વગેરે ક્ષેત્રનો આધાર છે, ત્યારે ગૌ માતાને બચાવવી ખૂબ આવશ્યક છે અને ખૂબ જરૂરી છે. ત્યારે હું ફરીથી સરકારશ્રીને વિનંતી કરું છું કે આપણી ભારત દેશની સનાતન સંસ્કૃતિનો એક ભાગ જ્યારે ગૌ માતા છે ત્યારે કોર્ટ કચેરીઓ, નેતાઓ, સમાજો, ધર્મના ધર્મગુરુઓ તમામનો આદર કરી અને ગૌ માતાને વહેલી તકે સાચું સુરક્ષા કવચ આપે. જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા, જય હિન્દ, જય